છોટા ઉદેપુર જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ગોંદરિયા ગામે જંગલ જમીન બાબતે ઘર્ષણ સર્જાયું છે. ટોળાની વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરાયું છે. વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી કરાતા ગ્રામ્યજનોનો વિરોધ છે. કામગીરી કરાતા સ્થળે કોઈ ખેડાણની હક દાવા નથી, જમીન જંગલની છે તેવું વન વિભાગનું કહેવું છે. તો ગોંદરિયા ગામે જંગલ જમીન બાબતે ઘર્ષણ થયું છે. વધુ વિગતો આપી રહ્યા છે અલ્લારખા પઠાણ. શું છે વિગતો? હું આપને જણાવી દઉં કે છોટાઉદેપુર આદિવાસી જિલ્લો, બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અને જંગલ વધારે છે. જંગલની અંદર ગોંદરિયા ગામે વર્ષોથી ખેડૂતો ખેતી કરતા આવેલા છે. તેમાં આજે વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી શરૂ કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે જંગલ ખાતાએ પોલીસને બોલાવી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યાં હમણાં પરિસ્થિતિ વંશેલી છે. બિલકુલ, સાથે વન વિભાગ એવું કહી રહ્યું છે કે કોઈ જોડાણ કે હક દાવા નથી, જમીન જંગલ નહીં છે. તો શું હવે આગળ ગ્રામ્યજનો શું કરશે? કોઈ વિરોધ કરશે, આંદોલન કરશે, શું કરશે? ગ્રામજનો તો ત્યાં અડીને જ બેઠા છે અને એવું જણાવી રહ્યા છે કે અમે વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને અમે અહીંયા જ ખેતી કરીશું, અમે પ્લાન્ટેશન કહેવા દઈશું નથી. કેમ કે અમે અમારા બાપ દાદા વખતથી જંગલમાં જમીન ખેડતા આવેલા છે. જી બિલકુલ, આભાર વિગતો બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જે ગામના લોકો છે ત્યાં જ બેસી રહ્યા છે અને એક ના બે થવા તૈયાર નથી. તો છોટાઉદેપુરના ગોંદરિયા ગામે જંગલ જમીન બાબતે ઘર્ષણ સર્જાયું છે. ટોળાની વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી કરાતા ગ્રામ્યજનોનો વિરોધ છે. કામગીરી કરતા સ્થળે કોઈ જોડાણની હક દાવા નથી, જમીન જંગલની છે તેવું વન વિભાગે કહ્યું છે. પરંતુ ગામના લોકો એકથી બે થવા માટે તૈયાર નથી. તેઓ ત્યાં જ બેઠા છે અને સાથે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. જોકે એક રાઉન્ડ ફાયરિંગ બાદ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.